નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે તો સ્વિમિંગ પૂલની લંબાઈ શું? તો પહેલા તો આપણે જે આપ્યું છે તે લખી દઈએ. તો મને એટલું ખબર છે એક ચોરસ લંબચોરસ સ્વિમિંગ પૂલ છે એટલે આ આકારનું છે. તો પહેલા તો લંબચોરસમાં શું શું આવે તે આપણે જાણી લઈએ. તો લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ આવે, એની સામે લંબાઈ પહોળાઈ. તો બે લંબાઈ અને બે પહોળાઈ આવે, સમજી ગયા. હવે જો પરિમિતિની વાત કરીએ તો પરિમિતિ એટલે મેં તમને શું વાત કરેલી? તો પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. તો અહીંયા કેટલી બાજુ? ચાર. તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. એને ધ્યાનથી જુઓ તો બે લંબાઈ વત્તા બે પહોળાઈ એમ પણ લખી શકું. હવે બંને માંથી બે કોમન કરો તો બે લંબાઈ વત્તા પહોળાઈ. આ થયું આપણું પરિમિતિનું સૂત્ર, જે આપણે અગાડી પણ વાત કરી શકીએ છીએ તે છતાં આપણે કહ્યું છે. હવે વાત કરીએ પ્રશ્નમાં આપ્યું શું છે. જો તેની લંબાઈ, હવે મને લંબાઈ પણ નથી આપી પહોળાઈ પણ નથી આપી. હવે જો વાક્ય સમજીએ તો જો તેની લંબાઈ પહોળાઈના બમણાથી બે વધારે હોય એટલે અહીંયા શું કોણ નાનું થઈ ગયું? પહોળાઈ નાનું થઈ ગયું. તો જે નહીં આપ્યું હોય તેને ધારી લેવું. તો ધારો કે તેની પહોળાઈ બરાબર x મીટર. હવે આપણે પહોળાઈ x મીટર કરીએ તો લંબાઈ કેટલી થઈ જશે? હવે વાક્ય જોઈએ. વાક્યમાં શું કીધું છે? જો તેની લંબાઈ પહોળાઈના એટલે પહોળાઈના બમણા, બમણા એટલે શું? આપણે કીધેલું બમણા આવે શબ્દ એટલે બે ગુણ્યા, ડબલ કીએ ને બે ગુણ્યા થી કેટલા વધારે? વધારે આવે એટલે શબ્દ પ્લસ કરવાનું. કેટલા વધારે? બે વધારે એટલે પ્લસ બે. હવે આમાં લંબાઈ પહોળાઈની જગ્યાએ આપણે શું મૂકીએ? એક્સ મૂકી દઈએ. તો બે ગુણ્યા એક્સ વત્તા બે એટલે બે ગુણ્યા એક્સ, તો બે એક્સ વત્તા બે. આ થઈ ગઈ લંબાઈ, આ થઈ ગઈ પહોળાઈ. આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. હવે વાત કરીએ પરિમિતિ. આપણને શું આપ્યું છે? તો લંબચોરસ પુલની પરિમિતિ બરાબર. હવે જો પરિમિતિનું સૂત્ર શું? બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણે બે કૌંસમાં લંબાઈ કેટલી છે આપણી પાસે? બે એક્સ વત્તા બે વત્તા પહોળાઈ. પહોળાઈ કેટલી છે? તો આપણી પાસે પહોળાઈ આપણે ધારી હતી કેટલી? એક્સ. હવે પરિમિતિ કેટલી આપી છે તે પણ જોઈ લઈએ. તો આપણને વાક્યમાં કીધું 154 મીટર છે. હવે શું કરીશું? તો આનો અંદર જુઓ તો સરવાળો છે. તો બે કૌંસમાં બે એક્સ વત્તા બે વત્તા એક્સ, કૌંસ છૂટો પડ્યો, બરાબર 154. હવે 154 બરાબર આ બે ગુણાકારમાં જવા દઈએ અત્યારે. હવે જો બે એક્સ ને એક્સ તો 3x થઈએ, 3x વત્તા 2. હવે આ 2 આની સાથે આખા પદ સાથે ગુણાકાર છે તો 2 ને આ બાજુ લઈ આવું તો મેં 154 ભાગ્યા 2 થઈ જશે. બચ્યું શું? 3x વત્તા 2 અથવા 2 ને અંદર ગુણાકાર થતો પછી તે પણ એક પ્રક્રિયા કરવાની છે. તો 154 ભાગ્યા 2 કરીશું આપણે કેટલા આવશે જવાબ? 77 બરાબર ને. હવે આ બાજુ શું બચ્યું છે? તો 3x વત્તા 2. હવે આપણે શું શોધવાનું છે? પહેલા તો x શોધીશું તો જ ખબર પડશે ને. તો આ પ્લસ 2 ને આ બાજુ લઈ ગઈએ તો 77 તો હતા જ, પ્લસ 2 આવ્યા એટલે ઓછા થઈ ગયા બરાબર નહીં. તો ઓછા 2 બરાબર 3x, 77 માંથી 2 જાય તો 75, 75 બરાબર 3x. તો અહીંયા આપણે તો એક્સ જ જોઈએ ને. તો એક્સ બરાબર આ ગુણાકારમાં ચાબાજો આવશે તો ભાગાકારમાં તો 75 ભાગ્યા 3. તો એક્સ બરાબર શું મળશે આપણને? 25. તો એક્સ શું હતું આપણે ધારેલું? તો પહોળાઈ. એટલે પહોળાઈ બરાબર એક્સ મીટર બરાબર 25 મીટર. તેવી રીતે આપણને લંબાઈ શોધવાની કીધેલી છે.
तो लंबाई आपणे शुं ધારેલી तो लंबाई बराबर आपणे समीकरण मळेलुं के 2x / 2 2 કૌંસ x ની જગ્યાએ આપણે 25 મૂક્યું 25 / 2 તો 2 * 25 50 50 / 2 એટલે 52 મીટર તો આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ લંબાઈ આવી આપણી 52 મીટર અને પહોળાઈ આવી x 25 મીટર તો આ વિડિયો પસંદ આવે તો તેને લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ